अंकलेश्वर तालुकानुं करमाली गाम कोरोना महामारीमां बन्यो आदर्श गाम, ज्यां एक तरफ हॉस्पिटलमां बेड खूटी पड्या हता त्यारे आ गाममां एक पण कोविड दर्दी नोंधायो न हतो। आ महामारीमां गामना महिला सरपंचनी उत्कृष्ट कामगीरी जोवा मळी हती। अंकलेश्वरनुं खोबा जेवडुं करमाली गाम कोरोना महामारीमां एक आदर्श गाम तरीकेनी ख्याति मेळवी छे। एक तरफ ज्यां कोविडथी बचवा लोकोने जागृत करवा એ લોઢાના ચણા ચાવવા બરાબર છે, ત્યારે આ ગામના મહિલા સરપંચને ગ્રામજનોનો પૂરેપૂરો સાથ સહકાર મળતા ગામમાં એક પણ કોવિડ સંક્રમિત દર્દી નોંધાયો ન હતો। કોરોના મહામારીની પ્રથમ લહેરમાંથી માંડ માંડ બહાર આવીને જનજીવન ધબકતું થયું હતું, ત્યાં આ જીવલેણ રોગ ફરીથી માથું ઉંચકીને તીવ્ર ગતિથી પ્રસરવા લાગ્યો હતો અને બીજી લહેરમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તો કેટલાક પરિવારો જ કોરોનાથી સંક્રમિત થઈને મૃત્યુ પામ્યા હતા। જો કે બીજી તરફ રાજ્ય સરકારની કોરોના અંગેની ગાઈડલાઈનને અનુસરીને ગામડાઓમાં જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા અને કોરોના ગામમાં ન ફેલાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। જો કે અંકલેશ્વર તાલુકાની વાત કરીએ તો લગભગ દરેક ગામમાં કોરોનાએ પગપેસારો કર્યો હોવાનું કહી શકાય છે, પરંતુ તાલુકાનું એક નાનકડું ગામ કોરોના મહામારી સામે અડગતાથી જજુમીને કોરોનાને ગ્રામમાં પ્રવેશતો અટકાવીને આજે આદર્શ ગામ બન્યું છે। અંકલેશ્વર તાલુકાનું કરમાલી ગામ, જેમાં 250 મકાન છે અને વસ્તી અંદાજિત 950 જેટલી છે, ગામનું સુકાન એક મહિલા સરપંચ સલમાબેન યુનુસભાઈ હસલોતના હાથમાં છે। ગામના તલાટી પાર્વતીબેન પટેલિયા અને વહીવટી તંત્રના અધિકારીઓના સાથ સહકારથી કડક નીતિ નિયમો થકી તેઓએ ગામને કોરોનાથી મુક્ત રાખ્યું છે। અંકલેશ્વરના પ્રાંત અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીના સતત મોનિટરિંગ હેઠળ ગામમાં ચુસ્તપણે કોવિડ ગાઈડલાઈનના નીતિ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે, તેમજ આરોગ્ય વિભાગના ધનવંતરી રથની કામગીરી પણ ગ્રામજનો માટે પ્રાણવાયુ સમાન બની ગઈ હતી। ગામમાં 10 સભ્યોની કોરોના કમિટી બનાવવામાં આવી હતી, જ્યાં એક તરફ હોસ્પિટલોમાં કોવિડ સંક્રમિત દર્દીઓની સારવાર માટે બેડ પણ મળતા નહોતા, ત્યારે કરમાલી ગામના કોઈ પણ રહીશને ગામમાંથી બહાર જવા માટે તેમજ બહારના કોઈ પણ વ્યક્તિને ગામમાં આવવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જ્યારે ફેરિયાઓને પણ ગામમાં પ્રવેશ બંધી હતી। જે 10 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી તે સભ્યો જ ગામના રહીશો માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડતા હતા અને 45 વધુ ઉંમરના લોકોને વેક્સિનેશન માટે પણ ગામમાં જાગૃત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ગામમાં સાફ સફાઈ અને નિયમિત સેનિટાઈઝેશન તેમજ માસ્ક વગર જો કોઈ ઘરની બહાર નીકળે તો દંડાત્મક કાર્યવાહી સુધીના કડક નિયમો બનાવવામાં આવ્યા હતા, જેના કારણે તીવ્ર ગતિથી વધી રહેલા કોરોના સંક્રમણથી ગામને સુરક્ષિત રાખવામાં આવ્યું હતું। સરપંચ સલમાબેનને તેઓના આ પ્રયાસમાં ગ્રામજનોનો ખૂબ સારો સાથ સહકાર મળવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। કરમાલી અંકલેશ્વર તાલુકાના ભરૂચ જિલ્લાના કરમાલી ગામની સરપંચ છું અને આ સુધીમાં અમારા ગામમાં એક પણ કોરોનાનો કેસ આવ્યો નથી અને બીજું કે અમારા ગામના આગે ગામ લોકોના સાથ સહકારથી અને અમારી જે કમિટી બનાવેલી અને અમારા સભ્યના દ્વારા અમે ગામના અંદરથી દેખરેખ રાખી અમારા ગામના અંદર અમે સેનિટાઈઝર કરાવ્યું, દરેકને માસ્ક પહેરવાનું એ અને બહારની વ્યક્તિ કોઈ ગામમાં આવવા નથી દીધી અને ગામની વ્યક્તિને કોઈ બહાર જવા નથી દીધી અને દેખરેખ હેઠળ અમારા ગામને અમે કોરોના મુક્ત રાખ્યું છે અને બીજું કે અમારા ગામના અંદર આરોગ્યના અંદર ધનવંતરીને ઘર દ્વારા બી દવાઓ પહોંચવામાં આવી હતી, ટીડીઓ મામલતદાર દરેક અહીંયા ગામના અંદર રાઉન્ડ પડે હતા, અમારા તલાટી મલજીમાં અમારી સાથે જ હતા અને અમે ફેરિયાને કે કોઈને પણ ગામના અંદર પ્રવેશ કરવા નથી દીધા, બીજું કે અમારા તાલુકા વિકાસ અધિકારી બી અમારી જોડે જ હતા, એ પણ અમારા ગામના અંદર રાઉન્ડ મારીને અમારી હાથે દેખરેખમાં રહેતા હતા અને અમારું ગામ એકદમ સુરક્ષિત છે। બીજને ત્રીજી લહેર પણ જે આવશે તેના માટે અમે તૈયારી રાખેલી જ છે, અમારા ગામને અમે કોરોના મુક્ત જાહેર કરીને જઈશું। હું કરમાલી ગામનો નિવાસી છું અને મારું નામ છે મોહમ્મદ ફક અને આ જે કોરોનાનું જે ચાલી રહેલું છે એ અમારું કરમાલી ગામમાં એક પણ કોરોનાનું કોઈ એ નથી અને અમારું ગામ સેફ છે, કેમ કે અમે લોકોએ તહકીક રાખેલી છે બરાબર, જે પહેલાં ચાલુ થયું ત્યાંથી જ અમે લોકો ગામની દેખરેખ રાખે છે અને સરપંચ લોકો જે તલાટી બેન છે અને અંકલેશ્વરથી બી આવે છે, તાલુકા પંચાયતમાંથી પીટીઓ સાહેબ જે આવે છે, મામલતદાર જે આવતા હતા વિઝિટ કરતા હતા અને અમે ગામના જે બહારના રહેવાસી જે આવે છે કરમાલી ગામમાં
ત્યારે અમે આવવાની એન્ટ્રી નહીં આપતા હતા અને અમે પણ આતેથી કોઈ જગ્યાએ જવા માંગતા નહીં હતા અને ગામની સાફ સફાઈ રાખે ત્યાંથી ગામની અંદરમાં અમે લોકો ફોન અમે લોકોએ કોરોના માટે મિટિંગ બનાવેલી હતી તો બધા અમે લોકો સભ્ય બી હતા તો અમે દેખરેખ ગામની અંદર અમે રાખી શકતા હતા તો અમારું ગામ સ્વસ્થ છે. વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માનનીય કલેક્ટર સર અને જિલ્લા વિકાસ અધિકારી સરના સીધા માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર તાલુકાના વહીવટીતંત્ર દ્વારા દરેક ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈને માનનીય પ્રાંસર માનનીય મામલતદારશ્રી TDOશ્રી તથા તાલુકાના આરોગ્ય તંત્રની સતત બેઠકો કરીને કોરોના મહામારીથી ગામ લોકોને કઈ રીતે જાગૃત કરી શકાય તે અંગેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલું હતું. ગામની અંદર લોકોનું મહત્તમ રસીકરણ થાય, લોકોનું સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તથા માસ્ક અને સેનિટાઇઝનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ અભિયાન ચાલુ કરેલ હતું. આ અંતર્ગત અંકલેશ્વર તાલુકાનું એક કરમાલી કરીને ગામ કે જ્યાં પ્રથમ વેવ અને કોરોનાના દ્વિતીય વેવમાં પણ એક પણ કેસ સામે આવેલ નોંધાયેલ નથી, જે અંતર્ગત કરમાલી ગામના સરપંચશ્રી તલાટીશ્રી તથા ગ્રામ્ય કક્ષાએ કલેક્ટર સર અને DDO સરના સીધા માર્ગદર્શન હેઠળ કોરોના વોર કમિટી બનાવીને એમને જવાબદારી સોંપવામાં આવેલ હતી. કરમાલી ગામના સરપંચશ્રી તલાટીશ્રી તથા ગામના આગેવાનોની જે કોરોના વોર કમિટી હતી એમણે સતત પ્રયત્નશીલ થઈને એક પણ કેસ ન આવે તે માટે તકેદારી રાખેલ હતી. કરમાલી ગામના મહિલા સરપંચ કે જે સતત પ્રયત્નશીલ રહીને એમણે પોતાના ગામની અંદર ખૂબ જ તકેદારી રાખીને એક પણ કેસ હાલની તારીખ સુધીમાં નોંધાયેલ નથી, જે એમની કામગીરી બદલ અમે એમને બિરદાવીએ છીએ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.